गुड मॉर्निंग गर्ल्स। लास्ट लेक्चर नी अंदर अरमान कंपनी वाला सम आपणे जोयो तो एनी पछीनो सम एक भारतीय कंपनी ना मूड़ी माळखामां 30 लाख इक्विटी शेर मूड़ी दरेक रुपया 100 नो एक एवा दार्शनिक किंमत ना अने 10 टका ना 30 लाख ना डिबेंचर छे। कंपनी ना वेचाण में 3 लाख एकम थी 3 लाख 60,000 एकम सुधी 20 टका नो वधारो थाय छे। वेचाण किंमत एकम दीठ 10 रुपया छे। स्थिर खर्च रुपया 5 लाख छे अने अस्थिर खर्चनुं प्रमाण रुपया 3 लाख छे। एकम माटे 3 लाख एकम माटे रुपया 18 लाख हतुं। कंपनी माटे करवेरानो दर 50 टका छे। तो आ माहिती परथी शेर दीठ कमाणी में टकावारी में वधारो 3 लाख एकमोना वेचाणनी सपाटीए नाणाकीय लीवरेज कक्षा अने 3 लाख 60,000 एकमना सपाटीए नाणाकीय लीवरेज कक्षा। એટલે ત્રણ વસ્તુ તમારે અહીંયા ગોતવાની થઈ। 3 લાખથી 3 લાખ 60,000 એકમનું વેચાણ થાય તો શેર દીઠ કમાણીમાં કેટલા ટકાનો વધારો થાય છે? એ 3 લાખ એકમે નાણાકીય લીવરેજ અને 3 લાખ 60,000 એકમે નાણાકીય લીવરેજ, ત્રણ વસ્તુ અહીંયા તમારે ગોતવાની રહી છે। તમને વધારે સમજાય અને લીવરેજમાં વધારે પ્રેક્ટિસ થાય એ માટે વારંવાર અહીંયા કાર્યકારી લીવરેજ આપણે લઈ લઈશું, બંને વસ્તુ લઈ લઈશું। તો સૌથી પહેલાં 3 લાખની વેચાણ સપાટીએ વેચાણ જે છે એ આપણે લઈએ। 3 લાખ એકમે ગણતરી, તો સૌથી પહેલાં વેચાણ, વેચાણ કેટલા એકમનું છે? 3 લાખ એકમનું અને એકમ દીઠ વેચાણ કિંમત કેટલી? 10 રૂપિયા આપેલી છે। એટલે 3 લાખ એકમ ગુણ્યા 10 રૂપિયા એટલે 30 લાખ રૂપિયાનું તમારું વેચાણ જે છે એ આવ્યું, બાદ ચલિત ખર્ચ। ચલિત ખર્ચ તમને કેટલો આપેલો છે? ચલિત ખર્ચ એકમ દીઠ 6 રૂપિયા છે। શું કામ એકમ દીઠ તમને 6 રૂપિયા મળ્યો? અસ્થિર ખર્ચનું પ્રમાણ 18 લાખ એણે સીધું આપી દીધેલું છે, એટલે જો સીધું 18 લાખ મૂકો તો ચાલે, પણ એકમ દીઠ શું કામ અત્યારે આપણે ગોત્યું છે? કારણ કે વેચાણ 3 લાખમાંથી 3 લાખ 60,000 થવાનું છે, ત્યારે અસ્થિર ખર્ચનું પ્રમાણ જે ચલિત ખર્ચ છે એ વધી જશે। ચલિત ખર્ચ હંમેશા વેચાણની સાથે સંલગ્ન હોય, વેચાણ જેમ વધે કે વેચાણ જેમ ઘટે એમ અસ્થિર ખર્ચનું પ્રમાણ કે ચલિત ખર્ચનું પ્રમાણ પણ વધે ને ઘટે। એટલા માટે અહીંયા પહેલાં એકમ દીઠ આપણે વેચાણ કિંમત, એકમ દીઠ આપણે ચલિત ખર્ચ ગોત્યો। તો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો આવ્યો? 3 લાખ એકમ માટે 18 લાખ રૂપિયા હતા, એટલે 18 લાખ ભાગ્યા 3 લાખ તમે કર્યું, 18 લાખ ભાગ્યા 3 લાખ તમે કર્યું, એટલે 6 રૂપિયા તમારો ચલિત ખર્ચ આવ્યો। એ 6 રૂપિયા ચલિત ખર્ચ કરવાનું છે અહીંયા સેમ અંતે, પણ શું કામ બીજી વાર ગોત્યું આપણે ચલિત ખર્ચનું એકમ દીઠ પ્રમાણ? તો કે 3 લાખ એકમની સપાટીએ 6 રૂપિયા હતું, 3 લાખ એકમની સપાટીએ 18 લાખ રૂપિયાનું પ્રમાણ હતું। હવે વેચાણ તમારે બીજા કિસ્સાની અંદર 3 લાખમાંથી 3 લાખ 60,000 થાય તો કેટલું વેચાણ થાય અને કેટલું કાર્યકારી નફો થાય એ તમારે ગણતરી કરવાની, જેટલા માટે આપણે એકમ દીઠ વેચાણ કિંમત છે એ ગોતી। એટલે 18 લાખ રૂપિયા, તો 12 લાખ રૂપિયા તમારો કુલ ફાળો, બાદ સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચ કેટલો આપેલો છે તમને? 5 લાખ રૂપિયા આપી દીધું છે, સ્થિર ખર્ચમાં કોઈ ફેર નહીં પડે। 7 લાખ રૂપિયા વ્યાજ અને કરવેરા પહેલાની કમાણી, 12 ડિબેન્ચર વ્યાજ। ડિબેન્ચર વ્યાજ કેટલું થાય છે? ડિબેન્ચરનું વ્યાજ 30 લાખ ઉપર 10 ટકા લેખે છે, એટલે 3 લાખ રૂપિયા ડિબેન્ચરનું વ્યાજ થાય। 30 લાખ ગુણ્યા 10 ટકા એટલે 3 લાખ, એટલે 4 લાખ રૂપિયા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો।
बाद 50% करवेरा એટલે 2 લાખ કરવેરા 50% લેખે બાદ થાય એટલે 2 લાખ રૂપિયા ચોખ્ખો નફો કે જેના ઉપરથી તમારે શેર ડ્યુટી કમાણી ગોતવાની છે 2 લાખ રૂપિયા તમને મળ્યો. હવે શેર ડ્યુટી કમાણીનું સૂત્ર તમારે મૂકવાનું. શેર ડ્યુટી કમાણી બરાબર ચોખ્ખો નફો ભાગ્યા શેરની સંખ્યા. એટલે 2 લાખ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? ઇક્વિટી શેર 30 લાખ રૂપિયાના છે અને દરેક રૂપિયા 100 નો 1 એટલે 30,000 ઇક્વિટી શેરની સંખ્યા થાય. એટલે એ તમારો જવાબ આવે 6.67 રૂપિયા. આ તમારું શેર ડીટ કમાણી એની અહીંયા અહીંયા ગોતાઈ ગયું. હવે નાણાકીય લિવરેજ અને સંયુક્ત લિવરેજ, સોરી નાણાકીય લિવરેજ અને કાર્યકારી લિવરેજ એ બંને હવે આપણે ગોતીએ. નાણાકીય લિવરેજ ઇઝ ઇક્વલ ટુ વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. એ તમારું આવ્યું 7,04,000. હવે કાર્યકારી લિવરેજ કાર્યકારી લિવરેજ ની ફોર્મ્યુલા શું છે? કુલ ફાળો ભાગ્યા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. કુલ ફાળો તમારો હતો 12 લાખ ભાગ્યા 7 લાખ એટલે એ તમારો 1.81. સંયુક્ત લિવરેજ જરૂર છે નહીં, છતાંય ગોતી નાખીએ એટલે તમને વાંધો ન આવે. સંયુક્ત લિવરેજ આ ગુણ્યા આ તમે કરો એટલે એની ફોર્મ્યુલા શું થઈ જાય? કુલ ફાળો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. કુલ ફાળો તમારો હતો 12 લાખ ભાગ્યા 4 લાખ એટલે એ આવ્યું તમારું 3. અને આ 1.71 ગુણ્યા 1.75 કરો તો એ પણ તમારું 3 આવશે. બહુ એની વેલ્યુની અંદર ફેર નહીં પડે,
આ બેનો ગુણાકાર કરીને કરશો કે આ ભાગ્યા આ કરશો, 0.01 કે 2નો તફાવત તમારે આવશે, વધારે તફાવત નહીં આવે. શેર દીઠ કમાણી ઓલરેડી તમારી ગોતાઈ ગયેલી છે, 3-3 લિવરેજ તમે ઓલરેડી ગોતી લીધા. હવે આ કયું કામ કર્યું તમે? તો કે 3 લાખ જ્યારે વેચાણ સપાટી હતી ત્યારે 3-3 લિવરેજની ગણતરી કરી, અને 3-3 લિવરેજની ગણતરીની સાથે સાથે શેર દીઠ કમાણી આપણે છે એ 3 લાખ સપાટીએ ગોતી. હવે શું કરવાનું છે તમારે? તો કે 3 લાખમાંથી 3,60,000 એકમનું વેચાણ વધે, એટલે કે 60,000 એકમથી વેચાણ જો વધે, 20%થી વેચાણ જો વધે, તો એની શું અસર થાય લિવરેજ ઉપર અને શેર દીઠ કમાણી ઉપર એ ગોતવાનું છે. અહીંયા એટલું માત્ર તમને શેર દીઠ કમાણીનું જ આપેલું છે, લિવરેજનું તમને આપેલું નથી, પણ આપણે બંને વસ્તુ છે એ ગોતી લઈશું, એટલે તમને એક્ઝામમાં કદાચ આવો સમ પૂછાય તો વાંધો ન આવે. બે બાબતનું ખાસ ધ્યાન રાખજો, વેચાણ જ્યારે વધે ત્યારે ચલિત ખર્ચ કીધું હોય કે ન કીધું હોય એટલા પ્રમાણમાં વધારવાનો જ આવશે. કાં તો સીધું જે ચલિત ખર્ચની રકમ આવી હોય એ રકમ તમે વધારી દો, અથવા એકમ દીઠ જે છે એ એકમ દીઠમાં તમે વધારો કરો, કોઈ ફેર ન પડે. પણ વેચાણ જ્યારે વધતું હોય કે વેચાણ જ્યારે ઘટતું હોય ત્યારે ચલિત ખર્ચ કે અસ્થિર ખર્ચ જેને આપણે કહીએ છીએ એ રકમમાં પણ સાથે સાથે એટલા જ ટકાનો વધારો છે એ થશે. સ્થિર ખર્ચમાં કોઈ ફેર પડતો નથી, સ્થિર ખર્ચ તમારો એમને એમ રહે છે. અસ્થિર ખર્ચ એટલે કે ચલિત ખર્ચ જે છે એ વેચાણના વધારા કે ઘટાડા સાથે એટલા જ પ્રમાણથી વધારો કે ઘટાડો થશે, સિવાય કે એણે જો સ્પષ્ટતા કરેલી હોય કે આટલા એકમના વેચાણના વધારાથી આટલો ખર્ચ વધશે, તો એણે જે આપેલો હોય એ પ્રમાણે લેવું પડે. નહીંતર શું તમારે કરવાનું? અહીંયા 20% વધ્યું એટલે 3 લાખમાંથી 3,60,000 થયું, એટલે તમારે સિમ્પલ એક કામ કરવાનું કે એકમ દીઠ અસ્થિર ખર્ચ જે છે એ ગોતી નાખવાનો. આમાં શું કર્યું હતું? એકમ દીઠ અસ્થિર ખર્ચ નહોતો આપ્યો, 3 લાખ એકમ માટે 18 લાખ રૂપિયા આપી દીધું હતું. એટલે આપણે શું કર્યું કે એકમ દીઠ ગોતી લીધું, એટલે બધું જે 3,60,000 એકમમાં વધારો થયો ને એ વધારાના જે 60,000 એકમ છે એમાં એ ગુણાકાર તમે કરો એટલે આવી જાય, એ માટે આપણે એકમ દીઠ છે એ અસ્થિર ખર્ચ ગોત્યો. 18 લાખ રૂપિયા 3 લાખ એકમ માટે હતું, એટલે 18 લાખ ભાગ્યા 3 લાખ કર્યું, એટલે 6 રૂપિયા ચલિત ખર્ચનું પ્રમાણ છે એ તમારે એકમ દીઠ આવ્યું. એટલે ત્યાં આગળ આપણે ચલિત ખર્ચ કેટલો લીધો? 18 લાખ જ લીધો. પણ હવે જ્યારે બીજા પાર્ટની અંદર, સેકન્ડ પાર્ટની અંદર વેચાણના વધારાની અસર જ્યારે જોવાની છે, ત્યારે 3 લાખને બદલે 3,60,000 વેચાણ તમે લેશો, તો એ વેચાણે તમારું જે અસ્થિર ખર્ચ કે ચલિત ખર્ચનું પ્રમાણ છે એ પણ વધે, અને એ વધે એટલા માટે થઈને વધારાના જે એકમો 60,000 છે એનો ચલિત ખર્ચ છે એમાં ઉમેરવો પડે. ક્લિયર આટલું? હવે 3 લાખની એક ગણતરી અહીંયા પૂરી થઈ છે, બીજા પાર્ટની અંદર 3,60,000 એકમે શું પરિસ્થિતિ થાય એ આપણે સેકન્ડ પાર્ટની અંદર જોઈએ.